तो कृषिनिया में कैसे सोलंकी पत्रकार परिषद आओ सांभळीए आपणुं आयोजन छे ए आयोजन पण बहु व्यवस्थित कर्युं छे कारण के आपणा राज्य में रवि उनाळुं वावेतर गणीए तो लगभग 57 लाख हेक्टर नुं वावेतर थाय छे तो ए वावेतर ने ज्याने पाको ने ज्याने लईने जरूरियात लईने आपणे करेलुं छे अने केन्द्र सरकार श्रीए एने मंजूर पण करी दीधुं छे पण सप्लाई तबक्कावार थाय छे एटले घणीवार आ बनी शके छे के आजे जे जत्थो आव्यो होय ए खलास थई शके छे अन कंज्यूमेबल वस्तु फरीथी आ रिपीट करीश के कंज्यूमेबल वस्तु छे एटले सतत वस्तु वपरावानी अने सामे सतत एनो सप्लाई थवानो आपणे एटलुं पण सारुं छे के रोड रस्ता पण बहु सारा छे रेक पॉइंट भी सारा छे एटले आपणी मूवमेंट धारीए त्यारे करी शकीए छे એટલે કોઈ ઇન્ડિવિડ્યુઅલ સંસ્થાની પણ એવી રજૂઆત આવે તો અમે એને એડ્રેસ કરવા માટે આપણું ગુજકો માસોલ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ બંને જે આ વ્યવસ્થા કરે છે એ પણ એટલું આપણી સાથે સઘન વ્યવસ્થા છે એટલે અમે આ વાયરલ ન થાય અથવા ખોટા મેસેજ ખેડૂત સમાજ પરસીવ ના કરે એટલા માટે ખાસ આજે આપ સર્વ સમક્ષ પ્રેસ માટે આવ્યું છું બરાબર આમાં તમે જોશો જયારે રશિયાનું કે યુક્રેનનું જયારે યુદ્ધ ચાલતું હતું ત્યારે ચોક્કસ એવી પરિસ્થિતિ દેખાય છે પણ કેન્દ્ર સરકારશ્રીએ અને ખાસ કરીને રસાયણ અને પેટ્રોલિયમ મંત્રીશ્રીએ આખું મંત્રાલયે એટલું સરસ કામગીરી કરી કે અમોને કારણ કે તે સમયથી આપણે જોયું કોઈ દિવસ ખાતરની અછત કે સપ્લાય બંધ થયો હોય એવું આપણને ક્યાંય જોવા મળ્યું નથી અને અનુભવ્યું પણ નથી એટલે એની અસર સુંદર આયોજન જે ભારત સરકારશ્રીએ કર્યું છે એના પરિણામે આપણે એમાં કોઈ પ્રશ્ન આવ્યો નથી હા એટલે મહત્વની જે મેં વાત કરી કે આપણે 57 લાખ આસપાસ જે હેક્ટરનું રવિ ઉનાળુ વાવેતર થાય છે એને અંદાજુ લઈને કારણ કે ઘઉં આપણો ઘઉં અને ચણા બે મુખ્યત્વે પાક આવે છે પછી બીજા બટાકાને આપણે સ્પાઇસીસ પાકો જે આપણે જીરું વરિયાળી એ પ્રકાર જે પાકો છે એ તમામના જે રેકોમેન્ડેડ ડોઝ હોય છે એને અનુલક્ષીને આપણે ગણતરી કરી છે અને એ અન્વયે આપણું 12.5 લાખ મેટ્રિક ટન યુરિયા આપણી જરૂરિયાત ઊભી થઈ છે એ અનુલક્ષીને આપણે આમાં બહુ સુવ્યવસ્થિત આયોજન હોય છે કેન્દ્ર સરકાર શ્રી દર વખતે સિઝનની અગાઉ આપણી ડિમાન્ડ માગી લે છે એનું ચર્ચા પણ થાય છે અને ચર્ચાને તે મંજૂર કર્યું તો આપણું મંજૂર જે માગ્યું હતું એટલું પૂરેપૂરું મંજૂર કરવામાં આવ્યું અને મંજૂરી સાથે હું એ જ કહું છું કે ડિસેમ્બર સુધી 7.5 લાખ મેટ્રિક ટનની આપણી જે સપ્લાય પ્લાન નક્કી થયો હતો 7.5 લાખમાંથી એની સામે 8.71 લાખ મેટ્રિક ટન યુરિયા આજની તારીખે આપણને મળી ચૂક્યું છે એમાંથી વેચાણ બાદ અત્યારે 1.98 લાખ મેટ્રિક ટન યુરિયા આપણા રાજ્યમાં વિવિધ કેન્દ્રો ઉપર ઉપલબ્ધ છે ગયા વર્ષની સામે જો વાત કરું તો ગયા વર્ષના થોડાક ડેટાની એટલું સારું છે કે ગયા વર્ષે જે ઉપલબ્ધ જથ્થો હતો એની જગ્યાએ આ વર્ષે જથ્થો પણ એટલો વધારે ઉપલબ્ધ છે અને ખાસ કરીને આજની તારીખે સ્ટોક છે એ પણ સ્ટોક પણ એમાં ઘણો વધારે છે ગઈ સાલ પણ આપણે લગભગ 44 લાખ હેક્ટર જેટલું વાવેતર આપણા રાજ્યમાં થયું હતું રવિ માટે અને 15 લાખ એટલે મેં કહ્યું 57-58 લાખની આપણી એવરેજ અત્યારે રહી ચૂકી છે